માતાજી બાળી બહુસરા બિરદાળી પ્રગટ પરચા પૂરે છે, કેવું બને છે? કાલરી ગામના સોલંકી રાજા વજેસિંહ ચુવાળા 108 ગામના ધણી હતા. એ વજેસિંહના લગ્ન વિજાપુરના વસાઈ ગામે વાઘેલી કુંવરી હારે થયા. રાજાને ઘણી રાણીઓ હતી, છતાં છોરુંને ખોટે પોતે પરણેલા વજેસિંહ વૃદ્ધ થવા આવ્યા હતા, છતાંય દીકરો હતો નહીં. પણ માતાજીને દયા કરવી, ઘણાય ટાઈમે વાઘેલી રાણીને સારા દિવસો રહ્યા અને દીકરીનો જન્મ થયો. બહુ લાંબા ટાઈમે અર્ધી અવસ્થાએ અને એ દીકરી જન્મી. આ વાત રાણીએ ગુપ્ત રાખી. દીકરો જન્મ્યો છે એવી જાહેરાત કરી. હું કામ જો દીકરી જન્મી એમ કહીશ તો દુઃખનો મારો રાજા સહન કરી શકશે નહીં મારો આધણી. કુંવરનો જન્મ થયો છે. રાજા બહુ રાજી થયો. રાજા સુખી, પ્રજા સુખી. રાજવટા પ્રમાણે તેજપાલ નામ રાખ્યું. જોશ જોવાઈ ગયા છે. બને છે એવું કાલરીના સોલંકી રાજા અને પાટણના નરેશા બે ગાઢ મિત્રો, પાકા મિત્રો, બંનેને ઘેરે એક જ ટાઈમે હારા દિવસો હતા. એક જ ટાઈમે બેને ઘેરે બે રાણીઓને પ્રસવ થયો. ત્યાં પણ દીકરી અવતરી. એને દીકરીની જાહેરાત કરી, પણ આ રાણી ખોટું બોલી, મને દીકરો જન્મ્યો છે. બે એવું નક્કી કરેલું કે તારે દીકરી આવે તો મારા દીકરા વેરે દીકરી દેવી, અને જો તારે દીકરો આવે ને મારે દીકરી આવે મારા ઘેરે તો મારી દીકરી તારા દીકરા વેરે પરણાવવી. આવા વચને બંધાયેલા એટલે સગપણ થઈ ગયા છે ટૂંકામાં પાટણ છે તો દીકરી, પણ માં દીકરાના મૂલથી અને મોટો કરે છે એ કુંવરીને, કુંવર માનીને મોટો કરે છો. બન્યું કેવું? સમય કાળ આવ્યો એટલે કાલરી સોલંકી નરેશ અને પાટણપતિ નરેશ પોતાના સંતાનોને લગ્નના બંધનોથી બાંધવા માટે મુહૂર્ત જોવરાવવા તૈયાર થઈ ગયા. અને પછી તો ઘડિયા લગ્ન લેવાના, ઢોલ શરણાયું વાગ્યા. પાટણ નરેશની કુંવરી કાલરી ગામે પરણી આહરે આવ્યા. અને કેવું બન્યું? આ બધું જોઈને પોતાના પતિ વિશે શંકા જાગી. પિયરમાં મળવા આવવાનું બહાનું કરી પાટણમાં આવી અને પોતાની માને વાત કરી, બેનપણીઓને વાત કરી, અને બાપને જ્યારે ખબર પડી ત્યારે બહુ દુઃખ થયું. શું કરવું? બોલાવો તેજપાલને મહેમાની કરવા. એ મહેમાની કરવા બોલાવ્યો, પણ કેવું બને છે જોવા માટે, વાસ્તવિકતા જાણવા માટે ત્રાંબાકુંડી જળે ભરાણા. તેજપાલ સ્નાન ધ્યાન કરો. કુંવરી હોવા છતાં કુંવર હોવાનો ભાંડો ફૂટી જવાની બીકથી ભયથી તેજપાલ સ્નાન કર્યા વગર પોતાની ઘોડી ઉપર સવાર થઈને ભાગી નીકળ્યા. બાગડદા બાગડદા બાગડદા, પણ ત્યાં તો હુકમ છૂટી ગયો. પાટણના બારે દરવાજા બંધ થઈ ગયા. તેજપાલના રક્ષણ માટે 400 સોલંકી યુવાનો આવ્યા હતા. એ ધીંગાણે ચડ્યા. ચાવડાના 700 માણસો એમ બેની વચાળે ઘોર ધીંગાણું થયું, જેમાં 700 ચાવડા અને 400 સોલંકી મરાણા. તેજપાલે પોતાની લાલ ઘોડીને પગની એડી મારી અને એમ કહેવાય છે કે ગઢની રાંગ ઉડાવી દરવાજો ઠેકીને ઘોડી બહાર આવી ગઈ. તેજપાલ બહાર નીકળી ગયો. એની ભેળી એક કૂતરી છે. ભાગતા ભાગતા બોરુના વનમાં આવે છે, જ્યાં બહુચરમાનું આદ્ય સ્થાન છે. ત્યાં તેજપાલે વિહામો ખાધો. હારે કૂતરી હતી તરસી થી, એટલે બાજુના સરોવરમાં પાણી પીવા ગઈ અને આવડતા તો કૂતરીમાંથી કૂતરાનું સ્વરૂપ ધારણ કર્યું. તેજપાલે નજરો નજર જોયું. આવું જોઈને તેજપાલે પોતાની ઘોડીને આ સરોવરમાં નવરાવી તો ઘોડીમાંથી ઘોડો થયો. તેજપાલની નવાઈનો કોર પાર ન રહ્યો. બે ચમત્કાર જોઈ તેજપાલે વિચાર કર્યો. કેવો વિચાર? ઓહો, આ તો કોઈ દેવી ચમત્કાર છે. જય હો તમારી માતાજી, જય હો તમારી. અરે, આ કૂતરીમાંથી કૂતરો થઈ ગયો. આ સરોવરમાં સ્નાન કરવાથી ઘોડીમાંથી ઘોડો થઈ ગયો.
હવે હું પણ સ્નાન કરું, મારામાં પણ ફેરફાર થઈ જાય તો મારી માનું સ્વપ્ન પૂરું થઈ જાય. લાઈવ લાઈવ ને હું મારા શરીર આ તળાવમાં બોડી આવું, સ્નાન કરી આવું. હા, મારામાં ફેરફાર થઈ જાય તો મારી માના બધા દુઃખ ભાગી જાય, એની ચિંતા મટી જાય. માં માં તમે જે હો તે, માતાજી જે હો તે, રક્ષા કરો, રક્ષા કરો, મારી રક્ષા કરો, માં રક્ષા કરો. માતાજી રક્ષા કરો, રક્ષા કરો, આમ કહીને તેજપાલ રૂપી કુવરી પાણીમાં સ્નાન કરે છે. કોઈ પુરુષ જુએ નહીં એવી રીતે તેજપાલ રૂપી કન્યાએ સ્નાન કર્યું. પણ સ્નાન કરતા તો પોતાના શરીરમાં એક નવો સંસાર થયો, સળવળાટ થયો. બત્રીએ કોઠા ઠરી હિમ થઈ ગયા, પોતાના સ્ત્રીના બધા નિશાનો જતાર્યા અને પુરુષના ચિહ્નો પ્રગટ થયા. આમ તેજપાલ રૂપી કન્યા નારી મટી નારી માંથી નર થયા. નારી માંથી નર બનેલા તેજપાલે આ જગ્યા પાસી જલ્દી જડી જાય એ માટે એ જગ્યાએ વરખડીના ઝાડ હેઠે ત્રિશુલનું નિશાન કરીને મૂક્યું. પોતે પુરાસતનમાં આવી ગયા છે, આનંદનો કોઈ પાર નથી. પોતાના ગામ કાલરી આવ્યા, કાલરી ગામના પાદરી આવીને પોતાના ઘરે વધામણી મોકલી. પણ માતા પિતાએ આવા સમાચાર સાંભળ્યા એટલે એના હામિયા કર્યા, આમાં તેડવા ગયા છે. આનંદ આનંદ સવાય રહ્યો છે. ધીરે ધીરે આ વાતની ઠેઠ પાટણમાં ખબર પડી ગઈ હો, પણ પાટણમાં આનંદ આનંદ થઈ ગયો. કુવરી રાજી રાજી થઈ ગઈ છે, પોતાના ઘણીમાં પુરુષાર્થન આવી ગયું છે. આણું વળીને પોતાના સાસરે આવ્યા. બસ આજ માતાજીના ચમત્કાર વાળી આ જે જગ્યા છે એ જગ્યાએ તેજપાલે સંવત 787માં નાની એવી દેરી બંધાવી. પછી માતાજીની રજા લઈ જે ચમત્કારી તળાવ હતું એ બૂરી દીધું. કે કળિયુગમાં કેવા માણસો થાય, આનો ઉપયોગ કેવો થાય. માતાજીની રજા લઈ અને એ ચમત્કારી તળાવને પુરાવી દીધું. આજે આ જગ્યા આ વરખડી વાળું માં બહુચરાજીનું આદ્ય સ્થાન જેની નવખંડમાં નામના છે, જ્યાં બહુચરા બીરદાળીનો જય જયકાર થાય છે, જ્યાં ઢારે વરણ આવે છે, માના પારે આંધળા આવે, લંગડા આવે, કોઢિયા આવે, વાંજિયા આવે, વંશ જતો રહેતો હોય ને ભાઈ, આ પેઢી ભૂલાઈ જતી હોય ને એવા દુખિયા માણા માના પારે દુઃખ ગાય અને બહુચર બીરદાળી દુખિયાના દુઃખ ભાંગે અને માનું સંખલ પૂરતો મજાનું સોહામણો. નવરાત્રિના દિવસો આવે ત્યારે દીકરીઓ મજાના એ ગરબા ગાતી હોય. હે માં તારું સંખલ પૂરું સોહામણું, હે માં ત્યાં છે તમારો વાસ, માળી બહુસરા એવા ગુણગાન જ્યાં ગવાઈ રહ્યા છે.
આવા જ્યાં માના ગુણગાન ગવાઈ રહ્યા છે, માતાજી લીલા કરે છે, માના પરચા તો અપરંપાર છે. એમ કહેવાય છે કે 1297 માં અલાઉદ્દીન ખિલજી હિન્દુ મંદિરોને તોડીને ખંડેર કરતો, ત્રાસ વર્તાવતો, મારીને માણસોને મુસલમાન બનાવતો. એને સિદ્ધપુરમાં સોલંકીએ બંધાવેલો રુદ્રમાળ એને નાશ કરવાનો પ્રયત્ન કરેલો. ઘણા હિન્દુઓને એને કેદ કર્યા, બંદીવાન બનાવ્યા. ઇસ્લામ કબૂલ કરો, નહીતર હિન્દુઓ તમે સાચા દેવ બતાવો. ત્યારે ભુદર ઠાકર નામના બ્રાહ્મણે માતાજીને વિનંતી કરી કે હે માં બહુચરા, શંખલપુરના ટોડા વાળી માં, ચમત્કાર અમે શું બતાવી, પણ જગતને કાંઈક કહેવું પડશે માળી. એ ભુદર ઠાકરે અરજી કરી અને રાત પડી અને મધરાત થઈ. માતાજી સપને આવ્યા હો, ભુદર ઠાકર જાગો છો કે નિરાતે સૂતા છો? અરે મારી માં, નિરાતે હું ક્યાંથી આવે મારી માં? જુઓ ને, હવે તો યવનો એ મારીને મુસલમાન બનાવે છે મારી. આવા ટણે તમે પરચો નહીં બતાવો તો બીજું કોણ બતાવશે મારી? મારી બહુચર માં, વારું કરો માં, વારું કરો માં, દયા કરો. ઉદય ઠાકર, તારા આસુડાને લૂછી ના એક બેટા, તું બ્રાહ્મણ નો દીકરો, આસુડા પાડ ઈ હારું નહીં. જા બેટા, તું યવનોને ચુવાડમાં લઈને આવજે, એને હું એવો પરચો બતાવીશ કે ઈ તમારી હામું નહીં જોવે. બેટા, તમારો વાળે વાંકો નહીં થવા દઉં. જા, આ મારું વચન છે તને. આવી વાતો સપનામાં બની છે. માતાજીની કેવી લીલા થઈ, યવનોને ચુવાડમાં બોલાવવા પડ્યા નહીં, પોતે ખુદ આવ્યા. યવનો અલાઉદ્દીન ખલજીનું પોતાનું આખું સૈન્ય હિન્દુ ધર્મનું ખંડન કરતા કરતા 1297 બહુચરાજી આવ્યા. એમના સિપાહીઓએ માતાજીના પારે રમતા કુકડાઓને એ મરઘાને મારી નાખી, એનું ભક્ષણ કર્યું, એનું ભોજન કર્યું, એમાં એક કુકડો બચી ગયેલો. હવારે પ્રભાતનું તાણું થયું, ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા ભામણા, જીવન મરણ લગી માન, કશ્યપ રાવો હે મહારાજ, અમારા માન જીવન મરણ સુધી રાખજે હો ધરતી માથે. સૂરજના અંજવાળા પડવાની તૈયારીઓ થઈ ગઈ. તા કુકડો કુકડે કૂક કરીને જ્યાં બોલ્યો ને, તાઈ મોગલોના પેટની માલપા કુકડા બોલ્યા હો, કુકડે કૂક, કુકડે કૂક, કુકડે કૂક, કુકડે કૂક, મોગલોના પેટમાં મીડું થવા માળી. તારા મરઘા મોગલે મારી ખાધા, બોલાવ્યા એને પેટમાં હે બહુચરા. આમ મોગલોના પેટમાં મારી એ કુકડા બોલાવ્યા હો, એના પેટ ફાટી ગયા, એનો સહાર થઈ ગયો. આ તો દેવી છે, એનો દ્રોહ કરાય નહીં, ઝેરના કોઈ દી પારખ્યા હોય નહીં, આ તો અગ્નિ કહેવાય બાપા, માતાજી છે, રીઝે તો રાજ આપી દે. પણ બને છે એવું, સાયલાના શેઠ શેઠાણી જૈન, પોતાને કઈ સંતાન નહીં, ઘણી ઉંમર શેઠની થઈ ગયેલી. શેઠાણી માતાજીને કરગરે, હે માં, મારા ઘરે હારા દી દેખાડ. માતાજીની માનતા બાધા રાખે છે, માતાજીને કરગરે છે શેઠાણી, કેવું બી અવતારે અમને વાંજ્યા રાખ્યા,
મારી દીકરા વગરનું જીવન દોયલું છે, ભારી દોયલું છે મારી માં. માં દયા કરીને ખોળાનો ખૂંડનાર દ્યો માં, પગલીનો પાડનાર દ્યો માં, પગલીનો પાડનાર દ્યો. હે માં, માં બહુ છે, તમે તમે જો મારી કુખે બે દીકરા દેશો તો એક દીકરાને હું તમારે શરણે મૂકવા આવીશ, અને એક દીકરા ઉપર આખી જિંદગી કાઢી નાખીશ. માં માં મારું વાંજિયા મેણું ભાંગ, મારી માં મારું વાંજિયા મેણું ભાંગ. લે કહું છું, હવે આટલા બધા આહુડા પાડીને માતાજીને દુખી ન કરાય, માતા તો દયાળુ છે. જો માતાજીની દયા થાય તો હો હારાવાના થાય. બાપા શ્રદ્ધા રાખ, આસ્થા રાખ, માતાજી બહુસરા જરૂર આપણી વેળાએ આવશે, જરૂર આવશે. આવી વાતો બની છે, શેઠાણીએ માનતા રાખી. માડી બે દીકરા આપી તો એક દીકરાને તારા પારે મૂકવા આવીશ, પણ આ તો બહુચરા બિરધાળી, ચુવાળના ચોંક વાળી, ચાચરના ચોંક વાળી, શંખલપુરના ટોડા વાળી, એક નહીં બે દીકરા દીધા હો સમય જાતા શેખને ઘરે. એકે દીકરો નહોતો, એના બદલે માતાજીએ બે બે દીકરા દીધા. એ માવતરના હૈયામાં હરખનો કોઈ પાર નથી, રાતે ન વધે એટલા એ દીકરા દિવસે વધે. શેઠ શેઠાણીને માતાજીની માનતા યાદ આવી, પણ દીકરાની માયા ગળેથી વસૂટતી નથી, કેવું બને છે? શેઠાણી શેઠાણી, તમે માતાજીની માનતા કરી છે એ તો યાદ છે ને? આ એક દીકરાને માતાજીને આપણે ચરણે ધરવાનો છે. હા હા શેઠ, મને બધી ખબર છે, પણ દીકરામાં મારો જીવ લાગી ગયો છે. આવા નાના દીકરાને મુકતા મારો જીવ નથી હાલતો, શું કરું? સાચું છે, પણ એક કામ થાય. શું શું વાત વાત કરો તો ખબર પડે ને. વાત આ દીકરાની ભારો ભાર રૂપિયા માતાજીના ચરણમાં ધરી દઈએ તો. તમે બહુ સરસ વાત કરી હો, આ મારા દીકરાના બદલામાં એની ભારો ભાર રૂપિયા આપણે માતાજીના ચરણે ધરી દેશું, તોય માતાજી તો માની લેશે. હા માની લેશે, કેમ નહીં, જરૂર માની લેશે. મા તો એવી દયાળુ છે. હા બહુ દયાળુ છે મા, શેઠાણી બહુ દયાળુ છે. થોડી દીકરાની ભૂખી છે. હા શેઠ, ઈ થોડી દીકરાની ભૂખી છે, એ જરૂર માની જશે, જરૂર માની જશે. હા હા આપણે એમ કરીએ, જરૂર. માં થોડી દીકરાની ભૂખી છે માની જાહે, આવું શેઠ શેઠાણી બોલી ગયા છે. શબ્દો મુખેથી આવા નીકળી ગયા છે. માતાજીનો દ્રોહ કરાય નહીં, માનેલી માનતા બાપા પૂરી કરવી પડે. કારણ કે ભાગમાં ન હોય છતાંય માતાજીએ દીધું હોય તો આ તો બધો શ્રદ્ધાનો વિષય છે. માતાજી માની લેશે એમ કરી શેઠ શેઠાણી પોતાના બે દીકરા ને લઈને શંખલપુર આવ્યા છે માં બહુસરાના શરણે પગે લગાડવા. દીકરાની ભારો ભાર વજન કરી માને રૂપિયા ધર્યા, પગે લાગ્યા, પણ ભૂલ કરી છે, દીકરામાં જીવ વળગી ગયો છે, રૂપિયા ધરી દીધા. પણ આ તો બાળી બહુસરા, બે દીકરાના મા બાપ પ્રદક્ષિણા ફરે છે, પણ આ તો માનવ કહે હું કરું અને કરતું દૂજો કોઈ. પ્રદક્ષિણા આ તારે કરે છે એની માલપા બને છે એવું મંદિર ઉપરથી એક પથ્થર વાચિંતાનો પડ્યો, પણ ક્યાં બરોબર શેઠના દીકરાની માથે જેવો પથ્થર પડ્યો તરત દીકરો ત્યાં મૃત્યુ. છોકરો મરતા શેઠ શેઠાણીના અફસોસનો કોઈ પાર ન રહ્યો. હે માં માફ કરજો, પછી તો દીકરાના બદલામાં પથ્થરનું બાવલું મૂકી અને માનતા પૂરી કરીને પગે લાગ્યા. માતાજી માફ કરજો. ત્યારથી બહુચર માના મંદિરે બાવલા મૂકવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે. તમે જોવો જો, માં બહુચરા તો પ્રગટ દેવ છે.
જગદંબાના પરચાનો કોઈ ભાર નથી. માના પરમ ઉપાસક માય ભક્ત વલ્લભ ભટ્ટ એકવાર માતાજીની જાત્રાએ આવે છે, બહુચર માની જાત્રાએ આવે છે. એ અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી સંઘ નીકળે છે. અરે વરાણ ભગત છે, વીણાચંદ વણિક છે, સંઘના માણસો છે. એ આખો સંઘ ધીરે 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 હાલતા 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 એમ કહેવાય છે કે માનું સમરણ કરતા કરતા પંથ કાપે જાય છે. પણ જ્યાં માતાજીના થાનકની નજીક સંઘ આવતો જાય છે, જગદંબાને કરવું થોડુંક સેઠું જોશે. પણ સંઘના માણસો તરસના માર્યા વલખા મારે છે, પાણી પાણીનો પુકાર કરે છે, પણ ક્યાંય પાણી નથી, તરસે બધાનો જીવ જાય છે. શું કરવું, આજુબાજુમાં ક્યાંય ઓરું પાણી ન મળે એટલે વીણાચંદ વણિક વલ્લભ ભટ્ટને વિનંતી કરે છે. આપ તો માય ભક્ત છો જગદંબા, બહુચર માને વિનવો નકરા, સંઘના માણસો આમાં પાણી વગરનો કોકનો જીવ જાહે ભગત. બહુચર માને વિનવો, પણ આ તો માય ભક્ત વલ્લભ ભટ્ટ બે હાથ જોડી અને જગદંબાને માને આરદામ. એ મારી માવડી બહુચર દીકરા, માં તારા ભક્તોનો તરસે જીવ થાશે માં. હવે તો માં હાલવાની પગમાં તાકાત નથી જગદંબા, તરસે હોઠ સુકાય છે, હમણાં જીવ જાહે મારી, હવે તો આંખે અંધારા આવે છે, હલાતું નથી. એ જગદંબા હવે તો દિશા ઉઈ સૂઝતી નથી માં, તરસ્યું બુલાયું નથી રહા સંઘના માણસો માં. આમાં તરસે કોકનો જીવ જાહે, અને જગતમાં કહેવા હે કે બહુચર માની જાત્રાએ જાતા યાત્રાળુ તરસે મરી ગયા. હે માં તું તો બહુ દયાળુ છો, હે માં પાણી પા, બીજું હું કહું, હે મારી અમારી તરસ્યું બુલાય માં, હવે તો તું જીવાય તો જીવાય માં, દયા કરો મારી માં. હે મારા ભગત, જય વલ્લભભાઈ માં, તારી સેવા ભક્તિ થી હું રાજી થઈ છું બેટા. જય મારી તમારી, હું તારા ઉપર પ્રસન્ન છું. પણ મારી તમારા થાન કે હવે કેમ પોગાય માં, સંઘને એમ કેમ તું પોગાય, તું તો જનેતા છો મારી, મારો તો હવે તરસે મારો જીવ જાય માં. તું ઉગાય મારી અમારી તરસ્યું સિપાય, હે માં હે જનેતા, પાણી પા માં, પાણી પા. હે મારા ભગત માં, એમાં મુંજાઈ ગયો દીકરા. જય હો માં. લે, જે જગ્યાએ તું બેઠો છો ને માં, ઈ જગ્યા ઉપરથી ધૂળનું ઢેફું ઉચકાવ, એટલે ન્યાથી પાણીની સરવાણી ફૂટશે અને તમારી તરસ્યું છીપાશે દીકરા. જય હો મારી, ધરાઈને પાણી પીજો. જા જા બેટા, આ મારું વચન છે. જય હો મા, જય હો, જય હો મારી. આ માં જગદંબાએ બહુ સરાયે કોલ દીધેલ પ્રમાણે વલ્લભ ભટ્ટે જ્યાં પોતે બેઠા હતા ને ત્યાંથી ધૂળનું ઢેફું ઉસકાયું ને તાતો પાણીની ભરવાણની ફૂટી નીકળી હો. આખાય સંઘના માણસોના હૈયા હિલોલે ચડ્યા. બહુચર માનો જય, બહુચર માનો જય, બહુચર માનો જય. બધાએ ધરાઈને પાણી પીધું. બાપા જગદંબાની દયા થી આ તો માં છે. પણ જે જગ્યાએ જગદંબાએ સંઘની એમ કહેવાય છે કે તરસું છીપાવીને, એ જગ્યાએ વીણાચંદ વાણિયાએ એ ભગતે એમ કહેવાય છે કે એની યાદમાં બહુ મોટી વાવ ખોદાવી. આજે આ વાવ ત્યાં મોજૂદ છે અને વલ્લભ ભટ્ટની વાવ તરીકે એ ઓળખાય છે. આવી જગદંબા જ્યાં હાજરા મોજૂદ છે. એ ચાચરના ચોંક વાળી બહુચર બિરદાળી વલ્લભ ભટ્ટને વેણે વાતું કરતા એનો ઓરડો છે મંદિરની. લાજો એ સંકલ્પુર જગદંબાના કોગદી દર્શન કરજો, અંતરના તાપ મટી જાય અને ગમે એવા દુઃખ હશે આ કળી કાળના તો એ ભાંગીને ભૂકો થઈ જાય. બહુચર માના શરણે અત્યારે તો હજારો શ્રદ્ધાળુ ભક્તો આવે છે. દેશ વિદેશથી કોઈ હાલતા આવે, કોઈ ધડતા આવે, કોઈ આળોટતા આવે, બસ હૈયામાં ભાવ હોય માના દર્શનનો. હે માં,
ઈચ્છાઓનો પૂરો કરશે. આવી જગદંબા શંકરપુરમાં એ ભૌસરાજી આગળ હજોર જાય છે. માના ફરસાનો તો કોઈ ભાર નથી. થાકે મુનિજન પંડિતા જેનો વેદ હાર. જય હો મા ભૌસર, જય હો. બોલો ભૌસર માત કી જય. અશોક સાઉન્ડ પ્રસ્તુત વિડિયો સીડી તેમજ ઓડિયો કેસેટમાં સંગીત રૂપક જય બુટ ભવાન. માંગ માંગ, હું વાંઢાળી બુટ બોલું છું. મારી દીકરી મારા કુળની દેવી બેરિયા.